વડોદરાના ન્યાય મંદિર વિસ્તારના તાડફળિયા અને દયાળ ભાવના ખાંચામાં ગરબા આયોજકોએ માનવતા અને કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. વાત એવી હતી કે ગઈકાલે રાત્રે બંને શેરી ગરબાના આયોજકોએ એક મુસ્લિમના જનાજાનો મલાજો જાળવા માટે લગભગ 20 મિનિટ સુધી ગરબા બંધ કરાવી દીધા હતા. આ ઉપરાંત જનાજાને રસ્તો આપવા માટે ગરબા આયોજકો સ્વયં ટ્રાફિક નિયમન કરતા જોવા મળ્યા હતા. માનવતાની મિસાલ પ્રસ્તુત કરતી આ સંવેદનશીલ ઘટનાની વિગત એવી છે કે ગઈકાલે સાંજે વડોદરા શહેરના લાલકોટની પાછળ આવેલી અકબરી મસ્જિદ પાસે રહેતા મુસ્લિમ રિક્ષા ચાલકનું કોઈ કારણસર મૃત્યુ થયું હતું. રાત્રે 11 વાગ્યાના સમયે તેમનો જનાજો નીકળવાનો હતો. જનાજો જો રસ્તા પરથી નીકળવાનો હતો એ રોડ પર તાડફળિયા અને દયાળ ભાવના ખાંચાના બબ્બે મોટા શેરી ગરબાની રમઝટ જામી હતી. રસ્તા પર ખેલૈયાઓની ભારે ભીડ હતી, પણ આયોજકોને ખબર હતી કે થોડીક જ વારમાં અહીંથી જનાજો નીકળવાનો છે, એટલે એમણે માનવતા દાખવીને ગરબા બંધ કરાવી દીધા હતા. ઉપરાંત તેમણે પોલીસની સાથે રહીને જનાજા માટે રસ્તા પરનો ટ્રાફિક હટાવ્યો હતો. જનાજાનો મલાજો જાળવવા માટે લગભગ 20 મિનિટ સુધી તાડફળિયા અને દયાળ ભાવના ખાંચાના ગરબા બંધ રહ્યા હતા. આયોજકોના આ માનવતાવાદી પગલાંને મૃતકના સ્વજને આવકાર્યા હતા.